દ્રશ્યમાં તમે જોઈ શકો છો, એને મધુકામિનીનો છોડ કહેવામાં આવે છે. આ છોડની ડાળીઓ બુકે બનાવવામાં વપરાતી હોય છે અને આનું વાવેતર થતું હોય છે. આ છોડનું વાવેતર હાલ મહેસાણા જિલ્લાના છઠિયાડા ગામના ખેડૂત કનુભાઈ પટેલે પોતાના અડધા વીઘાના ખેતરમાં કરેલું છે. આ છોડની ડાળી 3 વર્ષે ઉત્પાદન આપવાનું શરૂ કરે છે અને 3 વર્ષ બાદ આ છોડની ડાળીને કટ કરીને તેને માર્કેટમાં વેચવામાં આવે છે. ફૂલ બજારમાં મધુકામિનીની એક ડાળી 3 થી 4 રૂપે વેચાતી હોય છે અને આ ડાળીની કિંમત સારી એવી મળી રહે છે, જેથી ખેડૂતોને સારા ભાવ મળી રહે છે અને આવક પણ તેઓ કમાઈ શકે છે. પટેલ કનુભાઈ કેવળદાસ, ગામ ચઠિયાડા, તાલુકો જિલ્લો મહેસાણા. આ અમે 3 વર્ષ થયા હવે આ મધુ આને આને કહેવાય મધુકામિની. મેં વાય 3 વર્ષ થયા, હવે હાર્વેસ્ટ ઉપર આવી છું, હજુ મેં એનું કોઈ વેચાણ કરેલ નથી. આ પ્લાન્ટ હું લાવ્યો હતો પૂનાથી, એક નર્સરી મારફત લાઈન મેં અહીંયા રોપ કરી, રોપ ફરીથી પ્લાન્ટેશન કર્યું હતું. અહીંયા એક છોડ મને ત્યાંથી અહીંયા આવતા તો 150 રૂપિયા પડે તો અડધા વીઘામાં હું 225 છોડ લાવ્યો હતો, એમાંથી થોડા ઘણા ફેલ થયા, પણ હાલ લગભગ 125 જેવા છોડ છે. આનું ઉત્પાદન 3 વર્ષે મળે. આનો ઉપયોગ બુકે બનાવવામાં, લગ્ન પ્રસંગે ગાડીઓ શણગારવામાં, કોઈ પણ સુશોભન માટે માળી લોકો એને વાપરતા હોય છે, અને એ રીતનો આનો ઉપયોગ. આની આમ ખાસિયત શું હોય છે, કેમ માળી આનો વધારે વાપરે? આ જલ્દી આનું જે પાન ખરું ને, જલ્દી મુરઝાતું નથી. લગભગ 2 દિવસ સુધી પણ તમે એ બુકે ફેવરેજો તો એ પાન એવું ને એવું રહે, બુકે તમને એવું ને એવું લાગે કે હાલ તાજું થયું. એના માટે આનું એનો ઉપયોગ કરતા મધુકામિની. બજાર વેલ્યુ અમો મેં હજી વેચાણ કર્યું નથી, પણ હું જે માળીઓને પૂછું ફ્લાવરવાળાને, તો એ કહે કે એક એક ડાળી તમને 3 થી 4 રૂપિયા મળે. આ છોડ લગભગ 15 થી 20 વર્ષ સુધી ખેતરમાં રહે, 20 વર્ષ સુધી તમને ઉત્પાદન આપે. 3 વર્ષે ચાલુ થાય, 20 વર્ષ સુધી આ રહેતો, અને બીજી કોઈ વધારાની માવજત એ કરવાની જરૂર નથી, ફક્ત પિયત જ સમયસર આપવાની. બાકી એને કંઈ નિંદામણ કે આંખના બીજું કંઈ કોઈ રોગ જીવાત અને કોઈ અસર કરતી.